ધોરણ 7ના વિદ્યાર્થીઓ કેમ છો બધા? મજામાં? ચાલો તો આપણે છેલ્લે દાખલા નંબર 3 બરાબર દાખલા નંબર 3 જોયા હતા, ત્યારબાદ આપણે લેક્ચર પૂરો કર્યો હતો. તો દાખલા નંબર 4 ઉપર આવી જઈએ. 2^5 × 5^0 તો મેં તમને કહ્યું હતું કે 5^0 એટલે તમારે શું સમજવાનું? તો કે 1 × 2^4 એટલે 2 × 2 × 2 × 2 એટલે કે 2^4 ગુણાકાર કરી જવાબ શું આવે? 16. ઠીક છે, ચલો તો 16 × 1 = 16. પછી એવી રીતના આ દાખલો છે 11^1 × 13^1. ઓકે, ચાલો હવે દાખલો સમજવાનો છે. આ છઠ્ઠો, −5^4 તો −5નો ગુણાકાર 4 કરો, 1, 2, 3, 4. ઓકે, તો −5 × −5 કરો એટલે 25 આવી જાય. પ્લસમાં આ −5 × −5 કરો તો પણ જવાબમાં 25 આવી જાય. તો 25 × 25 એટલે 625. ઠીક છે, ચાલો પછી જોઈએ દાખલા નંબર 27 કે નીચેની સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી છે તે જણાવો. બરાબર, 5.4 × 10^10 અને 2.5 × 10^9. ચાલો તો આમાં કઈ સંખ્યા મોટી છે? 5.4 × 10^10. ઠીક છે, ચાલો પછી બીજી સંખ્યા 5 × 10^15 અને 6 × 10^13. તો જુઓ વિદ્યાર્થીઓ, આમાં શું આ સંખ્યા મોટી નહીં થઈ પણ આ સંખ્યા મોટી થશે. શા માટે? કેમ કે ઘાત મોટી છે, અહીંયા 15 છે એટલા માટે. ઠીક છે, ચાલો પછી ત્યારબાદ 3.25 × 10^10 અને 3 × 10^8. તો આમાં 10^10 મોટી છે એટલે એ સંખ્યા મોટી થશે. ઓકે, ચાલો 5.68 × 10^4. રેડી? ચાલો તો 5.68 × 10^2. આમાંથી કઈ સંખ્યા મોટી? તો કે 5.68 × 10^4. ઓકે, ડન. ચાલો પછી છે ઘાતાંકના નિયમો. ઓકે વિદ્યાર્થીઓ, તો ઘાતાંકના નિયમોમાં શું કરવાનું આવશે? તો ઘાતનો સરવાળો. પણ ઘાતનો સરવાળો ક્યારે કરવામાં આવશે? જ્યારે આધાર બંને સરખા હોય ત્યારે. રેડી? અહીંયા 3 અને અહીંયા 3, તો ઘાત અહીંયા કેટલી આપેલી છે? 2. અને અહીંયા કેટલી આપેલી છે? 3. તો 2 + 3 એટલે કેટલી થાય? 3^5. ઓકે, પછી બીજો કે જો આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો ખાલી જગ્યા થાય. તો શું થાય? ઘાતાંકોનો સરવાળો. બરાબર છે. પછી −15^2 × −15^5, તો એમાં શું થશે? તો કે 2 + 5 એટલે −15^7. ઓકે, ચાલો દાખલા નંબર 31, −10^2 × −10^7 બરાબર −10^9 થાય. તો કે આ સાચી વાત છે, થશે. પછી દાખલા નંબર 32, 3^5 × 3^3. ઓકે, ચાલો તો 5 + 3 એટલે 3^8. પછી છે દાખલા નંબર 33, 2^5 × 2^7. તો 5 + 7 કરો એટલે તમને કેટલા મળે? 12. પછી જોજો, 2^8 × 2^8 બરાબર 2^4. તો કે ના, શા માટે? એમ કે આધાર બંનેના અલગ અલગ છે એટલા માટે 2^4 નો આવે, એટલે કે આપેલું વિધાન ખોટું છે. હવે ભાગાકારની રીતે જોઈએ જરાક. તો 5^4 / 5^2. રેડી? તો આમાં શું થશે વિદ્યાર્થીઓ? તો ભાગાકાર હોય ત્યાં બાદ બાકી થાય. કે તો 4 માંથી 2 બાદ કરો તો કેટલી વધે ઘાત? 5^2. બરાબર છે. તો જવાબમાં શું આવે? 5^2. પછી છે 2^8 / 3^3. તો 8 માંથી 3 બાદ કરો, 8 માંથી 3 બાદ કરો તો કેટલા મળે? 5. તો જવાબ આવશે B. પછી એવી રીતના 20^15 / 20^11. ઓકે, તો 15 માંથી 11 બાદ કરો તો કેટલા આવે? 20^4. ઓકે, દાખલા નંબર 38, 3^17 / 3^15. તો 17 માંથી 15 બાદ કરો તો કેટલા આવે? 2. ઓકે, તો એ આપેલું વિધાન સાચું છે. હવે ત્રીજો નિયમ. અત્યાર સુધી આપણે શું જોયા વિદ્યાર્થીઓ? ગુણાકાર, ભાગાકાર. હવે આવે છે ત્રીજો નિયમ કે 2^m અને 2^n.
तो एना बराबर एनी एम एन घात थाय बराबर ई आपणे गोतवानुं छे। तो के हा साची वात छे। ज्यारे तमने आवी रीतना आपेलुं होय बराबर एनी एम घात अने काउंसनी अंदर एन आपेलुं होय तो काउंसनी अंदरनी घात अने काउंसनी बहारनी घात बंनेनो थशे गुणाकार એટલે એમ એન આવી રીતના આપણે લખી શકીએ બરાબર। ચાલો 40માં નંબરનો દાખલો કે 5ની 2 ઘાત અને એની બારે 4 ઘાત તો ચાલો બંનેને ગુણાકાર કરી 2 ગુણ્યા 4 એટલે કે 5ની 8 ઘાત ભાઈ 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 તો 4ની 4 ઘાત પણ જોજો 4ની 4 ઘાત ક્યાં જવાબમાં નથી આપેલું તો 4ની 4 ઘાત એટલે જવાબ શું થાય 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ओके तो 16 × 16 એટલે કેટલા થાય 256 તો જવાબ આવે 256 ઓકે। ચાલો હવે આપણે જોઈ ગયા કે ભાઈ આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય પણ આધાર અલગ અલગ છે તો શું કરવું તો કાંઈ નહીં આધારનો ગુણાકાર 5 × 6 એટલે 5 × 6 = 30 પણ જોજો આ દાખલો કંઈક અલગ રીતના પૂછેલો છે આપણને અહીંયા આપણને ઘાત સરખી આપેલી છે વિદ્યાર્થીઓ ઓકે તો ઘાત એક વખત લખી નાખશું અને આધાર છે આધાર એનો કરી નાખીએ ગુણાકાર તો 5 × 6 એટલે કેટલા મળી જાય 30 ઓકે ચાલો બરાબર છે। પછી જોઈએ 6ની 2 ઘાત અને પીની 2 ઘાત બરાબર 6p એની 2 ઘાત થાય તો કે આ સાચી વાત છે આધારનો ગુણાકાર અને ઘાત સરખી જ રાખવાની છે ઓકે ચાલો ડન। પછી આ આપણને વિધાન આપેલું છે કે એના છેદમાં બી એની એમ ઘાત તો કાઉન્સ ખોલીને વિદ્યાર્થીઓ તો એમ ઘાત છે ને બંનેને આપવી પડે એને પણ આપવી પડે અને બીને પણ આપવી પડે ઓકે ચાલો ડન। પછી દાખલા નંબર 46 8ની 3 ઘાત છેદમાં 6ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા થાય ઓકે જો બેયમાં 3 3 ઘાત સરખી છે તો આપણે 8ના 6 એક વખત લખી નાખી અને એની ઉપર લખી નાખી 3 ઓકે ચાલો। પછી છે 99ની 0 ઘાત તો ચાલો વિદ્યાર્થીઓ મેં તમને કહ્યું હતું કે 0 ઘાત એટલે કેટલા થાય 1 ઓકે હવે આ 8ની 3 ઘાત ભાગ્યા 8ની 3 ઘાત તો ભાગાકાર જ્યારે હોય ત્યારે ઘાતની શું થાય બાદબાકી થાય તો 3માંથી 3 જાય તો 0 એટલે કે 8ની 0 ઘાત। દાખલા નંબર 49 કે 0 સિવાયની કોઈ પણ સંખ્યાના 0 ઘાતાંકની કિંમત 1 છે તો કે આ સાચી વાત છે બરાબર 0 સિવાયની કોઈ પણ સંખ્યાના 0 ઘાતાંકની કિંમત 1 છે ઓકે ચાલો હવે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને જવાબ ઘાત સ્વરૂપે લખો ચાલો જરાક જોઈએ આપણે દાખલા કેવા આપ્યા છે તો પહેલો જ દાખલો આપણને આપેલો છે કે 3ની 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત તો જો આધાર બધામાં સરખા છે અને બધા વચ્ચે નિશાની શેની છે ગુણાકારની છે ઓકે તો ઘાતનો થશે સરવાળો ચાલો 2ને 3 5 5ને 5 10 તો 3ની 10 ઘાત પછી a ની 5 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ઓકે ચાલો તો આધાર બંનેમાં સરખા છે વિદ્યાર્થીઓ તો થાય ઘાતનો સરવાળો 5 અને 3 એટલે કેટલા થશે 8 રેડી હવે અહીંયા ભાગાકારની નિશાની આપેલી છે આધાર બંનેમાં સરખા છે તો 4માંથી 2 બાદ કરો તો કેટલા વધે તો કે 2 વધે તો 6ની 2 ઘાત ઓકે એવી રીતના દાખલા નંબર 4 દાખલા નંબર 5 2 × 3 એટલે કે 2 × 3 = 6 5ની 6 ઘાત પછી જો 3ની 3 ઘાત અને કૌંસની બહાર 50 ઘાત તો 50 અને 3નો ગુણાકાર 50 × 3 = 150 રેડી ચાલો પછી આપણને સાવ સહેલું આપી દીધું છે કે 7ની 3 ઘાત અને 8ની 3 ઘાત તો હવે જો 7 અને 8ને એક કૌંસમાં લખી નાખી ને એની ઉપર લખી નાખી 3 બરાબર તો જવાબ આપણી પાસે મળી જાય 7 × 8 ની 3 ઘાત પછી દાખલા નંબર 8 5ની 4 ઘાત ગુણ્યા -2ની 4 ઘાત તો આને આપણે એક કૌંસમાં નાખી દઈએ અને કૌંસની બહાર લખી નાખી 4 હવે 6 × 5ની 2 ઘાત એ આપણને કૌંસમાં આપેલા છે તો કૌંસ કાઢીને તો આ 2 ઘાત છે એ 6ને પણ આપવી પડે અને 5ને પણ આપવી પડે એટલે જવાબ થઈ જાય 6ની 2 ઘાત અને 5ની 2 ઘાત ઓકે વિદ્યાર્થીઓ ચલો તેવી જ રીતે દાખલા નંબર 10, 11, 12, 13, 14 અને 15 ઓકે જે રીતના આપણે આગળનો દાખલા જોઈ ગયા એવી રીતના જ આ દાખલા છે ઓકે ચાલો
પછી એવી રીતના દાખલા નંબર 16 માઇનસ 4ની 2 ઘાત ગુણ્યા માઇનસ 5ની 2 ઘાત તો ઘાત ઘાત સરખી છે તો એક વખત લખી નાખો કૌંસમાં અને કૌંસની ઉપર લખી નાખો 2 ઘાત પછી આને આ દાખલો સમજવાનો છે કે માઇનસ 9 બીની 3 ઘાત તો માઇનસ 9ની પણ 3 ઘાત અને બીની પણ 3 ઘાત ઓકે ચાલો હવે ભાગાકાર આપેલા છે તો ઉપર નીચે કરી નાખો માઇનસ પી ઉપર માઇનસ ક્યુ નીચે એટલે એની 5 ઘાત ઓકે ચાલો રેડી